પાણી મળશે તો રોડ ઉપરથી મળે કે નદી માંથી મળે? નદી માંથી મળે. જાઓ, હજી જાઓ, વર્તમાન ને કર કરીને એની પાસેથી તમે દાન લઈ આવો. અને બ્રાહ્મણ દોરું ભગવાન કુમાર ગામ પહોંચે પેલા રસ્તામાં આખરીને ભગવાનને ઉભા રાખે ને પ્રભુને કહે, ભગવાન ભિખારી સાવ દરિદ્રી થઈ ગયો, કોઈ શરીરના ઠેકાણા નથી, કપડાના ઠેકાણા નથી, ખાવાના ઠેકાણા નથી, પ્લીઝ કંઈક આપો મને. અને ભગવાન ઉભા રાખે, સાંભળજો, પરમાત્મા એક ક્ષણ માટે વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા, દોસ્ત તને આપવા માટે અત્યારે તો મારી પાસે કઈ નથી, ગઈકાલ સુધી હીરા માણે મોતી પન્ના બધું જ હતું, ઘોડા હાથી બધું જ હતું, રથ પાયદળ બધું છોડીને નીકળ્યો છું, અત્યારે કઈ નથી. અને બીજી બાજુ તારી વર્તમાન પરિસ્થિતિ હું જોઈ શકતો નથી, આ કરુણા છે. કોરોનાની વચ્ચે પણ તમારી કરુણા જરા પણ ઘટવી ન જોઈએ. કોરોના વાયસિસ વર્સિસ કરુણા એ વધે, તમારી કરુણા વધવી જોઈએ. હું હમણાં તમને બતાવીશ પ્રભુની કરુણા જો. અનંત કાળમાં કોઈ તીર્થંકરે પોતાના દેવદૃશ્યના બે ટુકડા કરીને એક ટુકડો ક્યારેય કોઈને આપ્યો નથી. અનંત કાળે આ ઘટના પહેલી વાર બની રહી છે, કોઈ માગવાય નથી આવ્યો, પહેલી વખત કોઈ યાચક આવ્યો છે. અને પરમાત્મા રહી નથી શકે, ભગવાન એને કહે છે કે તારી સ્થિતિ જોયા પછી મને બહુ દુઃખ થાય છે, પણ મારી પાસે કંઈ છે જ નહીં, છે તો એક છે આ દેવદૃશ્ય છે. આજે સવારે મને ઇન્દ્ર મહારાજ એક લાખ સોનામણ, એક સોનામણનો ભાવ શું થાય, એક ગ્રામનો શું ભાવ ચાલે છે અત્યારે? 48 માર પહોંચી ગયું, પહોંચી ગયું. એક ગ્રામ સોનું 5000, એવા 1,00,000 ગ્રામ એટલે કેટલા કિલો થયા? કેટલા કિલો? 1,000 એક કિલો, 10,000 10, 100,000 100,000 એટલે કેટલા લાખ ને? 100 કિલો સોનું અધ ધ ધ ધ કહી શકાય. અને પ્રભુ એના બે ટુકડા કર્યા, ને 50,000, ને 50 કિલો, 50 કિલો સોનું આજનું નહીં એ જમાનાનું ખરીદી શકાય એવું દેવદૃશ્ય ફાળી. આ પ્રભુની કરુણા છે, આ પ્રભુનો ત્યાગ છે. પ્રભુની બહુ મહત્વની ત્રણ સાધનાની પહેલી સાધના ત્યાગની છે. નંબર 1, કયો ત્યાગ કર્યો? રાજ્યનો ત્યાગ કર્યો. નંબર 2, કયો ત્યાગ કર્યો? દ્રવ્યનો ત્યાગ કર્યો. અને નંબર 3, શેનો ત્યાગ કર્યો? વસ્ત્રનો ત્યાગ કર્યો. ઓકે, હવે તમારી જાત સાથે સરખાવો. મેં હમણાં તમને પૂછ્યું, બે ભાઈમાંથી એકને રાજ આપવું હોય, તું પેલો થાય કે હું પેલો થાઉં? જલ્દી રાજની વાત છોડો, તમારા બાપાએ એક જ બંગલો બંધાવ્યો છે અને બેમાંથી એકને આપવો છે. નવસારીમાં એમણે જતા પહેલા એક બંગલો બંધાવ્યો અને એને કીધું કે મારે તમને બેમાંથી એક આપવો છે, એકને આપવો છે, શું કરો? ઇન આઉટ કિંગ્સ કેર તો જલ્દી એવું ના કરે ભલા માણસ, તમારા કરતા છે નાના છોકરાને સમાધાન કરતા આવડે છે, તમને લોકોને સમાધાન કરતા નથી આવડતું. શિક્ષકે એક છોકરાને પૂછ્યું, 3 એપલ છે અને 4 જણા છે, સરખે ભાગે વેચવાના છે, બોલ કઈ રીતના વેચવાના? ઈઝી છોકરાએ કહ્યું, ઈઝી. શિક્ષક કેમ ઈઝી બોલવાથી ના થાય, બોલીને બતાવો. અમે લોકો માથા ખંચવાડે, અમને નથી ખબર પડતી, તું કરીને બતાવો. એને કીધું, 3 એપલનો જ્યુસ કાઢી દેવાનો અને 4 કપની અંદર સરખા ભાગે વેચી દેવાનો.
શિક્ષક માથું ખંજવાળતો થઈ ગયો.